સિવિલ હોસ્પિટલમાં દાદા દાખલ હોય, એક ઓપરેશન થાય, આ ઠાકર આવે, હું તમને કહું છું કે હયેથી કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધ્રુજ્યા. અમે જે આ દુહા કહી છે ને, તમને એમ લાગે છે કે આ દુહા ખોટા હોય? આ દુહા સાર્થક ન થાય. કોક દી કાઠિયા વાડમાં ભૂલો પડ ભગવાન, એવા કરું સન્માન તને હરખ ભૂલાવું સાંભળા. આ દુહા શું ખોટા છે? અહીંયા ઉગે છે, આ સાર્થક દેખાય. કારણ શું? દવાખાનાનું પગથિયું હોય, અહીંયા તો દુઃખ સિવાય બીજું કાંઈ હોય જ નહીં. અહીંયા તો દુઃખના જ વંટોળ ઉતરતા હોય, વિચાર કરજો. એમાં આ પરિવારનો વડીલ ઈ ગોગાભાઈ બેઠા બેઠા આમ નજર માંડતા હોય છે, હવે કોઈ દશ દેખાતી નથી, ક્યાંય અજવાળું નથી દેખાતું. ઓપરેશન થઈ જાય, ડોક્ટર એમ કે આ પથારીમાંથી બેઠો નહીં થઈ શકે સાહેબ. આ ઉકાભાઈ જે મારીને તમારે અમે આટા મારે છે, આ કેમ દીકરા દઈ દેવાય છે, કેમ શ્રદ્ધા બેહે છે, કેમ દૂધરેજનો ઠાકર આવે એની પરંપરાની વાત કરું છું. આ આ કાંઈ ખાય સાહેબ એમ નામ નથી. અને હું તો એમ કહું છું કે એ સમય કેવો હતો, આ તમે જે આજે હરિયાળી ભારો છો ને, તેથી આ લાલભાઈ મોરચુપડાની બજારમાં ગુલફીઓ વેચતો હતો. આ ગામની બજારમાં ગુલફી વેચે સાહેબ, કે કોઈ ગુલફી લો, દૂધરેજનો ઠાકર શું છે એનો 5 મિનિટનો પ્રસંગ સાંભળજો સાહેબ. આ શ્રદ્ધા છે, આની માટે અમે ગામડે ગામડે રખડીએ છીએ, આની માટે અમે આ વાતો કરીએ છીએ. આને લોકસાહિત્ય કહેવાય. મેઘાણી હોય ને તો આ મોરચુપણા ગામને ગોતતો ગોતતો આવે કે ગામમાં આજ કોઈ દીકરો દીધો છે. મેઘાણી નથી તો આ વાતો ધરબાઈ જવાની છે. આ એટલા માટે કહું છું કે આ બજારમાં આમ ગુલફી વેચવા વાળો માણસ, એ રબારીનો દીકરો સાહેબ, એ દવાખાનાના પગથિયે જેનો બાપ આંખમાંથી આહુડા ભરતા હોય, ડોક્ટર એમ કે હવે તમારો દીકરો બેઠો નહીં થાય, પથારીમાંથી બેઠો નહીં થાય. અને એ વખતે જેને ઠાકર દેખાય કે હે દૂધરેજના ઠાકર, હે વડના ધણી, આ ડોક્ટર ના પાડે, સાયન્સ ના પાડે, વિજ્ઞાન ના પાડે છે, પથારીમાંથી મારો દીકરો બેઠો નહીં થાય, પણ મેં મારા બાપની પાસેથી એવું સાંભળ્યું છે કે જેને વિજ્ઞાન ના પાડતું હોય, જેને આ દેશના ડોક્ટરને મેડિકલ ના પાડતા હોય ને, એવી દીકરીઓ જે દૂધરેજની સામે ધા નાખે કે હે દૂધરેજના ઠાકર, એક છેર માટીની ખોટ છે, મને દીકરો આપ, તો વાંચની બાયુને તું દીકરા આપવા વાળો છું. અને એવા કંઈક દીકરા આપ્યા છે તો હું તને કહું છું કે મારે તો તે આપેલો છે, મારે તો આ કેલૈયા કુંવર જેવો છે, આજ ખાટલે પડ્યો છે, ડોક્ટર ના પાડે છે, એને ધરતી માથે હાલતો કરી દે ને તો મારા દીકરાનો દીકરો તને દૂધરેજના દેવળે આપીશ, તારા દૂધરેજના ઠાકરને આપીશ. વિચાર કરજો, પૂછ્યું નથી જે માણસે, જે માણસે વાત નથી કરી કે પોતાના દીકરાનો દીકરો કેમ આપણ સાહેબ આહુડા પીડાના જુવાનને, લાલાભાઈને હું તો વંદન કરું છું કે આવા દીકરા હોવા જોઈએ, કે જે બાપને પૂછે કે બાપા કેમ ભાંગી પીડ્યા છો, તમારી આંખમાં આહુડા છે ના છે, કે કોને કહું બેટા. ડોક્ટર એમ કહે છે કે આપણો ભાઈ બેઠો નહીં થાય, પણ મને શ્રદ્ધા છે, મને ભરોસો છે. ક્યાં બાપુ? દૂધરેજમાં જે સમાધ્યુ છે ને, જે વડનો ધણી બેઠો છે ને, એ સમાધ્યુની માથે મને ભરોસો છે, એ વડના ધણી માથે ભરોસો છે. બા દીકરા, આ ડોક્ટરો ન બેઠા કરી શકે, પણ મનોમન મેં ટેક રાખી છે કે આપણો ભાઈ જો પથારીમાંથી બેઠો થાય ને, તો આપણે દૂધરેજના દેવળે વડના ધણીને એક દીકરો દઈશું. તો વિચાર કરજો, જે પોતાની પત્નીની પૂછાવટ ન રાખે, પોતાની ઘરવાળીને ન પૂછે, અને પોતાના બાપનો બાવડું પકડીને એટલું કે મારો ભાઈ છે ને બાપુ બેઠો થાય ને, તો મારા પેટનો દીકરો દૂધરેજની જગ્યામાં આપવા તા હું ખચકાઈ નહીં. આને ભાઈ કહેવાય. આનાથી મોટો લખમણ, આનાથી મોટો રામ દુનિયામાં ક્યાં જોવા જાવ સાહેબ તમે? આ સંસ્કારો જેથી જળવાય હે, 5 વીઘા હાટું કોરેટના પગથિયે ચડતા હોય, 5 વીઘા હાટું ભાઈ ભાઈ હામાં આવતા હોય, વિચાર કરજો કે કર્ણાવતી હોસ્પિટલ અમદાવાદ આ સાહિત્યકાર તરીકે ચોખવટ કરું છું સાહેબ આ કડીકાળમાં, કે પગથિયે જે પ્રાર્થના થઈ છે કે હે દૂધરેજના ઠાકર અમદાવાદના પાદરમાં, આ ગુલફી વેચવા વાળો યુવાન અને કર્ણાવતી હોસ્પિટલના પગથિયે ડોક્ટરોના બિલ ભરવાની ત્રેવડું જે પરિવારની ન હોય, આને આ સંસ્કાર કહું છું, જેની પાસે સંપત્તિને આળોટવું પડે, લક્ષ્મીજીને જેના ફળિયાની અંદર સાહેબ કામ કરવા આવવું પડે કે બોલ હવે તું કે, અને તું કેમ ન કરું. આ લક્ષ્મી છે ને એ બહુ ચંચળ છે, પણ સંસ્કાર છે ને તો એને સાહેબ તમારા ફળિયામાં ના, આ ઉકાભાઈ એને જોરદાર તાળી. આ એટલા માટે હું કહું છું કે આની બહુ જરૂર છે. આહુડા પડતા હતા આંખની માથે, ડોક્ટરનું બિલ હાથમાં હોય. આ એટલા માટે કહું છું, આ જોવો છો ને દિવાલું જે હણગારી છે,
આ દીકરાના ગણપતના લગ્ન હોય જાણે ગણપત દાસના, એવું જે વાતાવરણ ઉભું થયું છે આની પાછળનું કારણ કયું? દીકરા તો ઘણા અર્પણ થાય છે દૂધરેજ સ્થાનમાં સાહેબ, દીકરા તો ઘણા દેવાય છે, આવીને પરિવાર અહીંયા અર્પણ કરી દે, પણ વાતાવરણ છે નું ખબર? કર્ણાવતી ના પગથી એ સાહેબ બિલ ભરવાના જેની પાસે રૂપિયા ન હોય, અને દૂધરેજ ની ધજાની હામુ તાકી કે દેવા માટે તો કદાચ દીકરો તો આવશે પણ બિલ ભરવા કઈ નથી, તેથી અજાણો માણા આવી અને લાખ રૂપિયા સાહેબ હાથમાં દઈને વિયો જાય. આ ખાંભલા પરિવારને આજે ખબર નથી કે કર્ણાવતી ના પગથી એ કોણ દેવા વાળો હતો અમને લાખ રૂપિયા આવી. સાંભળજો, આજે આ ખાંભલા પરિવાર હવારમાં પોતાના દીકરાને ખાલી અર્પણ નથી કરતા, પણ તેથી કર્ણાવતીના પગથિયે જે લાખ રૂપિયા આપી ગયો હતો ને, એ એમ માને છે કે આજ દૂધરેજનો ઠાકર હતો, આજ એ ધણી હતો. હવા લાખ રૂપિયાને દીકરો આપવો છે દૂધરેજના ધામ ઠાકરને સાહેબ, આને શ્રદ્ધા કહેવાય. આ શ્રદ્ધા જે છે અંદરની સાહેબ, હું તમને એમ કહું છું, બધી વાત મગજમાંથી ભૂલી જાઓ, પણ જે દીકરી પારકા ઘરેથી પરણી અને આ લાલભાઈના ઘરમાં આવી છે, એ જનેતાને વિચાર તો કરો ખબર નહીં હોય. અને ઓદરમાં જેથી સંતાન છે એને 3 માસ માથેથી જાય ત્યાં સુધી આ દેશનો પુરુષ એને વાત કરે, અને જે જનેતાને ખચકાટ ન લાગ્યો હોય મારો દીકરો મારા જેઠની બાધારથી દેવાનો છે ને, આવી જનેતાઓ જેથી આ ધરતીમાં આવશે ને સાહેબ, આવી વહુવારું જેથી આ ધરતીમાં આવશે, આવી દીકરીઓ આવી સંસ્કારી દીકરીઓ જે ઘરમાં આવશે ને, અહીંયા સાહેબ કોઈ દી વાળ વાંકો ન થાય ને, એના લોક સાહિત્યમાં અમે ગાણા ગાઈ છીએ, એની લોક સાહિત્યમાં અમે વાતો કરી છીએ, નકે ઘણી બધી વાતો થઈ શકે, ઘણા બધા ઇતિહાસની વાતો થઈ શકે. આ હું રાજી થયો છું, આને શું કહેવાય ખબર? આ નથી મુફતમાં મળતા એના મૂળ ચૂક. અને ભગત બાપુ તો કહેતા સાહેબ, કે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠું. હા બોલજો સાહેબ, આ અંદરથી મને જે સંપત્તિ તમારી ખૂટી રહી છે લખવું, અહીંયા લખી લેજો. શું કામ કહું છું કે મોર ચૂપણા ગામની બજારમાં ગુલફી વેચવા વાળો રબારી સુરતમાં જાય, ઠાકરને ભજે, ઠાકરની સામે શ્રદ્ધા બેહે, અને આજ મોર ચૂપણા ગામમાં કોઈ ન કરી શકે એવી ગુલાબની પાંદડી ઉડાડતો હોય તો આથી મોટો દૂધરેજનો ઠાકર કયો હોય? તારી ગરીબાઈને ભાંગીને ભૂકા ન કરી નાખું તો હું વડનો ધણી મટી જાઉં. તારી જે શ્રદ્ધા છે, તારો જે ભરોહો છે, એને કાક બાપુ કહેતા કે એના ભરોહે રેવાય, પછી એમાં આપણા ડાપણ ન ડોળાય, બસ એના ભરોહે રેવાય. સાહેબ આ ભરોહો જેથી અંદર બેહી જાય, આ ભરોહો જેથી આવી જાય, અને એ ક્યાં કેટલો ભરોસો હોય તમને કે માગનાર માણસ પારકો હોય ને તમારા ઘીરે કાગ બાપુ કે આવ્યો હોય ને, એ માગી ન હોકતો હોય ને તો ખાલી ખોટો એને જાવા ન દેતો, કે એને જાપા સુધી મૂકવા જાજે, આવકારો મીઠો આપજે. એક કડી મને બહુ ગમે છે, આ પરિવારમાં ઉગે છે એટલા માટે કહું છું. કાગો એને પાણી પાજે અનપસી પાહે બેહીન ખાજે, એ જીએન જાપારે એ હુદી તું મેલવાન જાજે રે, હવકારો મીઠો આપજે. શું કામ કીધું સાંભળજો સાહેબ, કાગે એને પાણી પાજે પાહે બેહી ખાજે, એને જાપા હુદી મેલવા જાજે, આવકારો મીઠો આપજે. તારી બેન દીકરી માં આની વચમાં તારો ભાઈ તારો ભાઈબંધ નહીં માગી હકતો હોય કે મારે 5-25 રૂપિયાની જરૂર છે, અને વગર માગ્યો તારા ઘીરેથી હાલતો થઈ જાય ને તો જાપા હુદી જાયજે, એ તને એના દિલની વાત કરશે, એના હૈયાની તને વાત કરશે. આ બહુ અઘરું છે સાહેબ, આ હેલી વાત નથી, આ સરળ નથી, અને આની પાછળ લાલાભાઈ હોય, ઉકાભાઈ હોય, એનો પરિવાર હોય, આ બધે કોઈ દી દૂધરેજનો ઠાકર કે કોઈ આવી. અને હું તો એમ કહું છું, અહીંયા બાપુની હમણાં
આવીને પગલા થયા. દુધરેજના ઠાકરનું જે રૂપ છે, રૂપ છે એનું કારણ શું છે હું તમને કહું સાહિત્યકાર તરીકે, કે જેની જનેતા જે માં હમણાં ભોકરમાં ભોકરવા ગામથી વિદાય લીધી. આ પણ જો સાહેબ સાહિત્યકાર તરીકે સહી કરી અને વાઘજી રબારી બોલે છે, દુનિયાના ચોકમાં તમને કહેવાની છૂટી છે કે 14 પરગણાનો જે રાજા હોય, આખા ભારત દેશનો રબારી સમાજ જેની એક હાકલ માથે એમ કહેવાય કે એક વાતની માથે ઊભો હોય, એ 14 પરગણાના એમ કહેવાય કે ગાદીપતિને જન્મ દેવા વાળી જનેતા ખોરિયામાંથી પ્રાણ કાઢે. અને આજના એમ કહેવાય કે ઇન્ટરનેટ યુગમાં જે ફળિયું જોવે, જેનું મકાન જોવે, જેનું ઝૂંપડું જોવે, અને આ ધરતીના આજ વિજ્ઞાનના માણસો એમ કહે કે કણીરામ બાપુના ઘરની દિવાલોને ભીતુને હજી ચૂના નથી સાહેબ, અને સિમેન્ટું નથી, એ સિમેન્ટ વગરના ઝૂંપડામાં રહી અને જે જતન કરી શકે ને સાહેબ, એ જ કણીરામ જેવા મહાપુરુષને જન્મ દઈ શકે. બાકી શું તાકાત છે આજના યુગમાં સાહેબ, જેના શું મેલે માર્ગ નથી જેની પાસે સાહેબ, ઈ જનેતા ઈ ઝૂંપડામાં રહીને પણ જતન કરી શકે ને જતન કરે ને એના ઓદરમાંથી જ કનીરામ જેવો મહાપુરુષ જન્મે. એનો એક પ્રસંગ કેવો છે, આ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ સંતને સંતપણા, દાતારને દાતારપણા, ભગતને ભગતપણા, શું કામ દુનિયા ઝૂકે છે આમ હાલા આવતા હોય બાપુ, હયાત છે ને બોલવું, એ મારી માટે પણ થોડુંક વધારે લાગે પણ અંદરથી રહેવાતું નથી એટલે બોલાઈ જાય છે સાહેબ. અહીંયા એ ભોકરવા ગામના પાદરમાં પહોંચો અને કોક દીકરી પરિવારને મળો ને તાણે ખબર પડે કણીરામ બાપુ શું છે, આ બાવલીઓ શું છે, આ સાધુ શું છે. એક નાનકડા અધિકારીના પરિવારને મળો સાહેબ, જેના પરિવારમાં કોઈ અધિકારી હોય ને તો એના પરિવારને પાવર ન માતો હોય, પણ આ બાવલીઓ એ ફળિયામાં ગયો હોય ને તો કોઈ દી મારો તો 14 પરગણામાં જે છે એ બધી મારી જનેતાઓ છે, બધા મારા ભાઈઓ છે સાહેબ. જેને એક નખવાર જેને સંસારનો રોગ નથી લાગ્યો, એટલે અમે દુહા કહી છે કે માયા મમતા કેરા જેને હૃદયનો લાગ્યા રોગ, એને સંત સમરવા જોગ દી ઉગે દાદવા, જેને માયા નો લાગે સંસારનો એકે તાર નો લાગે. અને એથી વધારે વાત કરું છું, આ પરંપરા લાલભાઈ કઈ છે, આ તમે દીકરો આપ્યો, અર્પણ ઉકાભાઈ કર્યો, આ જેવી તેવી પરંપરા નથી, આ ભાવેણું, આ 18 પાદર, અને 18 પાદરનો ધણી કૃષ્ણ કુમાર સિંહજી જેથી દુધરેજના ગાદીપતિ ની સામે બે ડગલા હાલી અને જેથી ભાવનગરના પાદરમાં એમ કીધું છે, બાપુ ભાવનગરમાં આવો ને, હા પડજો સાહેબ ભાવનગરમાં આવો ને, તમને સોંપતી પધરામણી કરીશ. અને તેથી આ જ સ્થાનનો મહાપુરુષ એટલું બોલે, મારાથી નો અવાય દરબાર, હું રબારીનો સાધુ છું ને મંડળી ફરવા માટે ગોહિલવાડમાં આવ્યો છું, સાંભળજો હું મંડળી ફરવા માટે આવ્યો છું, મારાથી રાજભુવનમાં અવાય નહીં, પણ કે આપણે ભેગા ભણ્યા છીએ લાલુભાઈ, આ જે કહું છું ને એ હોનગઢ જે રત્ન આશ્રમ રહ્યો એ મહાત્મા, અને અમારા દુધરેજ ગોમતીદાસ બાપુ, અને ભાવનગર કૃષ્ણ કુમાર સિંહજી, આ ત્રણે એક નિહાળમાં કાશીમાં ભણતા સાંભળજો સાહેબ. આ શું સાહિત્ય છે, શું સંસ્કારો છે, શું કામ દુધરેજના વડની હામુ તમે નજર નાખો અને દુનિયાનું વિજ્ઞાન ના પાડતું હોય, દુનિયાની તમામ તાકાતો ના પાડતી હોય, અને વિધાતાની હાથમાંથી કલમ લઈને ટાંક પાડી શકે ને સાહેબ, તો એ દુધરેજનો સાધુ પાડી શકે કે મારા ચરણે આવ્યો છે, હવે એના લેખ હું લખીશ, કોની ત્રેવડ છે કે જે મારો થાય અને પછી તારવામાં જરાય વાર લગાડું. હા બોલજો સાહેબ, ભાવનગરનો 18 પાદરનો ધણી એટલું કે બાપુ આવો ને, અને આ સાધુ કે હું આવી ન શકું, આ 1800 પાદરનો ધણી આ કગરે છે સાંભળજો, કૃષ્ણ કુમારસિંહજી કે ગોમતીદા બાપુ આવો, મારા રાજભુવનમાં હું ન આવી શકું, હું રબારીનો સાધુ છું. છેલ્લા જે શબ્દો હતા ને ગોમતીદા બાપુના, બે દી આખું મંડળી ગોહિલવાડની ગોમતીદા બાપુ ફરી લીધી, અને પછી ભાવનગરમાં હામયું લીધું. છેલ્લે બે રાત ગોમતીદા બાપુ ભાવનગરના રાજભવનમાં કૃષ્ણ કુમાર સિંહજી જેને રોકાતા, અને હાલતી વખતે એટલું કીધું કે આપણે ભેગા ભણ્યા હતા ને, સાંભળજો કૃષ્ણ કુમાર સિંહજી આપણે ભેગા, આ એટલા માટે કહું છું કે આ તમારી વાતો ક્યાંય નહીં સાંભળી શકો તમે, આ તો અમે તમારા છીએ એટલે તમારી સામે, બાકી તમારી બકરીઓ, તમારી ઘેટીઓ, તમારી ગાયો, તમારા વડવાઓ પાસે શું હતું કે અમને બોલનારને કંઈક આપી શકે, તમે તમારી વાતો કરી, મારો ને તમારો રત્નો રાયકો રામા મંડળના ચોકમાં જ રમતો રહ્યો છે, કોઈ દી સ્ટેજ માથે રજૂ નથી થયો, એનું કારણ કે મારી ને તમારી ગરીબાઈ છે.
મારી તમારી વાતો જે ધરતીમાં ધરબાઈ ગઈ છે આ એટલા માટે કહું છું, આના લેખિત પુરાવા છે. કૃષ્ણકુમારસિંહજી ને બે દી રોકાય એટલું કીધું, ભેગા ભણ્યા હતા, હા ભેગા ભણ્યા હતા, એ નાતે બે દી રોકાણો નું ભાવનગર. હા હવે કહું, હા પડજો, આને મહાપુરુષ કહેવાય, આને દેવાય પંડિત ની જેમ આગમ કહેવાય. કૃષ્ણકુમારસિંહજી કહું કે કયો ને બાપુ, 1800 પાદર ના ધણી છો ને? કે હા. આ 1800 પાદર તો કોક દીક ડૂકી જાહે, કોક દીક ડૂબી જાહે, કોક દીક વિયા જાહે, બાકી મારા 14 પરગણાના મેલા ગેલા રબારી ની પાવલી જે છે ને, એ ચંદ્ર અને હુરજ રહેશે ત્યાં સુધી ડૂકવાની નથી, ત્યાં સુધી ડૂબવાની નથી, કારણ કે હું તો 14 પરગણાનો રાજા છું. હે કૃષ્ણકુમારસિંહજી, તમને એમ હોય કે હું કેમ નો આવ્યો, મારાથી નો અવાય. અને એટલા માટે કહું છું કે આ દેશના ભવે રમતા મોહન મારવાડી જો વજેસિંહ ને એમ કહી શકતો હોય કે હોનાનો તોળો પાછો લઈ લે દરબાર, કે કા કે મારી માથે મુગટ રાજા ભર્તુહરિનો છે અને તારું દાન લઉં તો વે ભજવો નો કહેવાય, વેહને લઈજવો કહેવાય. એટલે જે બેઠા છે હું તમે કાંઈ ન કરી શકી તો કાંઈ નહીં, આ માનવ દેહને લજવીએ નહીં એવું જીવી જાય ને તો દૂધરેજનો ઠાકર રાજી થાય, તો દ્વારકાનો ઠાકર રાજી થાય, આ મહાપુરુષોનો સમાધિઓ રાજી થાય.